सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व पांचमो ने तरंग चुम्मालीस એમાં તેરા ગામની અંદર સંતો અને હરિભક્તો જમાડવા બેઠા છે ત્યાં વાત કરે છે કે નિર્બંધ એવા જીવના સંગે કરીને માયિક જીવ પણ અમાયિક થાય છે અને અમાયિક જીવ હોય પણ જો માયામાં લપટાયેલા જીવની સાથે જો એનો સંગ કરે તો માયિક થઈ જાય છે મહારાજ કે આ બધી અંતરદૃષ્ટિએ કરીને જુઓ તો ખબર પડે બીજાને આ વાતની ખબર ન પડે આગળ મહારાજ જે વાત કરે છે એને સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે જીતનો વિષે કો ચિંતવન જાકો બદ્ધપનો તીતનો હે વાકો સંત હરિજન કહાવત જેતા સંત હરિજન કહાવત જેતા અંતર મે દેખો સબ તેતા અંતર મે દેખો સબ તેતા સ્મૃતિ બલ રખના દિન રેની મહારાજ કહે છે અંતરદૃષ્ટિ વિનાના મનુષ્યને તો પશુના જેવો સમજવો મનને શુદ્ધ કર્યા સિવાય જીવનું બદ્ધપણું ક્યારેય ટળતું નથી બદ્ધપણું તોડવા માટે મનને શુદ્ધ કરવું પડે છે મન એવું છે એ મન ભગવાનના ચરિત્રો અને સત્કાર્યોથી પણ જેવું એની ઉપર રંગ ચડાવવો એવો ચડે ભગવાનના ચરિત્રનું ચિંતન કરો તો મન એ રીતનું થઈ જાય અને થોડા સમય માટે જગતનું ચિંતન કરો તો મન એ રીતનું થઈ જાય મન પાસે કોઈ પોતાની પરિભાષા નથી મન પાસે શું છે જે ક્રિયા એકની એક વારંવાર કરવામાં આવે એ ક્રિયા તરફની જે વાસના બંધાય એનું નામ મન છે જે કંઈ કરીએ આપણે ખાવાનું જોવાનું સાંભળવાનું સ્પર્શ કરવાનું ફરવાનું જે ક્રિયા ઉપરા ઉપર થાય એનો પાસ જે બેસી જાય એમાંથી જ મન બને છે અને એ જે મન છે એ જેનું શુદ્ધ થયેલું હોય મહારાજ કે એનું બદ્ધપણું ટળે છે અને જેનું મન શુદ્ધ થયેલું ના હોય તેનું બદ્ધપણું ટળતું નથી બહુ સરસ સારંગપુરના પહેલાં વચનામૃતની અંદર પ્રશ્ન પૂછાયો જીતમ જગત કેન જગત કોને જીત્યું છે તો કે મનોહિયેન જેને મન જીત્યું એને આખું જગત જીતી લીધું વ્યક્તિ આખી દુનિયાને જીતવા સમર્થ છે પણ પોતાના મનની સાથે હારી જાય છે મોટા મોટા ઈશ્વરો અને દેવતાઓએ આખા બ્રહ્માંડો જીતી લીધા
પણ પોતાના મનની પાસે તો હારી ગયા છે. મન છે એવું, માટે મનને શુદ્ધ કરવું. મહારાજ કે મનને શુદ્ધ કર્યા વિના બધપણું ક્યારેય ટળતું નથી. જેને જેટલું વિષયનું ચિંતન થાય છે તેટલું તેનામાં બધપણું છે, અને જેના મનમાં ભગવાનના ચરિત્રોનું ચિંતન થયા કરતું હોય તેટલો તેમાં મુક્તનો સ્વભાવ છે. એને ઓલા હોલમાં લઈ લો. જેના મનની અંદર જેટલું ભગવાનનું ચિંતન થાય એમાં એટલો મુક્તનો સ્વભાવ આવે છે, અને જેને જેટલું વિષયોનું ચિંતન થાય છે એની અંદર એટલો બદ્ધ ભાવ થાય છે. ભગવાનના ચરિત્રોનું ચિંતન કરતાં કરતાં મન બહુ શુદ્ધ થાય, અને ચરિત્રો છે એવા કે સહજની અંદર સ્મૃતિ રહે. મહારાજે કેટલા બધા એવા ચરિત્રો કર્યા કે જે ચરિત્રોને આપણે વાંચ્યા કરીએ ને તો પણ સહેજે ભગવાનની સ્મૃતિ રહે, એની માટે કોઈ મહેનત ના કરવી પડે. જેમ કે એક મહારાજનું આપણે એક નાનું ચરિત્ર ખાલી યાદ કરીએ કે મહારાજ લીમતરુ નીચે બેઠા હતા ગઢપુરની અંદર, અને મહારાજે દાદા ખાચરને બોલાવ્યા. દાદા ખાચરને બોલાવીને કીધું કે દાદા આ કોળવા ભંબલીની અંદર નાખી દે, આપણે આ ચરિત્ર વાંચીએ અને સાંભળીએ એટલે સીધું જ આપણને એ દ્રશ્ય દેખાય. દાદા ખાચર આવ્યા, ભમલી લીધી, કોળું લીધું, અંદર નાખવા મહેનત કરી. મહારાજ કે દાદા નથી જાતું, એ આપણને દેખાય અને સંભળાય. થયું શું? આપણું મન એ ચરિત્રને વિશે ગૂંચવાયું. પછીથી આપણે કોઈ બીજું ચરિત્ર સ્ફોર્યું કે મહારાજ માનકી ઘોડી લઈને જાય છે, દરબારો હારે ઘોડા ખેલવે છે, મહારાજ બધાની અંદર પોતાની ઘોડી આગળ લઈ લે છે, તો મહારાજ ઘોડા ઉપર દર્શન આપ્યા, એવું આપણને ચરિત્ર તરસ ફૂરી આવે. એ ચરિત્રોનું ચિંતન કરતાં કરતાં મહારાજે વચનાવતમાં કીધું, જેવી રીતે કરોડિયો ઝાડાને વિશે ગૂંચાયેલો રહે છે એવી રીતે પોતાના મનને ભગવાનના ચરિત્રરૂપી ઝાડાને વિશે ગૂંચવી મેલવું, મન ગૂંચાઈ જવું જોઈએ અંદર. એક ચરિત્ર થયું, બીજું ચરિત્ર, બીજું થયું ત્રીજું ચરિત્ર, ત્રીજું થયું ચોથું ચરિત્ર, ઓછામાં ઓછા આપણને 10 થી 15-20 ચરિત્રો મોઢે સ્મૃતિ રાખીને કરી દીધા હોય, અને પછી એનું ચિંતન કર્યા કરીએ, સહેજે ભગવાનમાં વૃત્તિ રહે, યાદ રાખવા માટે કાંઈ મહેનત ના કરવી પડે, ભગવાનને સંભાળવા મહેનત જ ના કરવી પડે. ચરિત્ર છે જ એવા, એટલે ચરિત્ર એ એવી વસ્તુ છે કે સહેલું છે અને સહેજે ભગવાનમાં વૃત્તિ રહે એમ છે. મુક્તાનંદ સ્વામીને શાંતિ નહોતી થતી, ઉદ્વેગ થઈ ગયો, એટલે સ્વામીએ મહારાજને કીધું, મહારાજ મને છે ને બહુ અશાંતિ રહે છે, એટલે મહારાજ હું ગુજરાતના ગામડાઓમાં જાઉં તો? હું ગુજરાતના ગામડાઓમાં જાઉં તો ટાઢું થઈ જાય? ગુજરાત બાજુ જાઉં મહારાજ? મહારાજ કે સ્વામી તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. સ્વામી નીકળ્યા, નિત્યાનંદ સ્વામી રસ્તામાં મળ્યા. આ તો ચરિત્ર છે મોટા સંતનું. નિત્યાનંદ સ્વામી કે ક્યાં ચાલ્યા ગુરુ મહારાજ? તો કે બસ ગુજરાતમાં જઉં છું, શાંતિ થતી નથી. ત્યારે નિત્યાનંદ સ્વામી કે શાંતિ તો મહારાજ પાસે જ થાય, તમે મહારાજ પાસે જાઓ. સ્વામી મહારાજ પાસે જઈને બેઠા, મારા શાંતિ થાય એવું કંઈક કહો. મહારાજ કે કેમ જાતા હતા ને તમે? મહારાજ નહીં, મને આવું કીધું સ્વામીએ કે મહારાજ પાસે શાંતિ થશે. તે મહારાજ પાસે ગયા ને એટલે મહારાજ કે સ્વામી અમે નાના હતા ને છપ્પે એમ પ્રગટ થયા, અને છપ્પે એમ પ્રગટ થઈને સ્વામી ને અમે 11-3 વર્ષ લીલા કરી. પછી અયોધ્યા કે અયોધ્યામાં લીલા કરી, 11 વર્ષ અમે ઘરનો ત્યાગ કર્યો. પછી સ્વામી અમે 7 વર્ષ વન વિચરણ કર્યું, ગોપાળ યોગીને મળ્યા, આમ કર્યું. અરે મહારાજ એ બધું મને ખબર જ છે, કંઈક શાંતિ થાય એવું કહો. એ તો મને બધી જ ખબર છે તમે જે કહો છો એ, પણ શાંતિ થાય એવું કહો. મહારાજ કે સ્વામી પછી અમે ત્યાંથી આમ ફરતા વન વિચરણ કરીને લોજમાં આવ્યા ને સ્વામી તમને મળ્યા. મહારાજ પછી તો બધી જ મને ખબર છે કે તમે શું શું કર્યું, પણ મને શાંતિ થાય એવું કહો. મહારાજ કે જાઓ ગુજરાતના ગામડામાં શાંતિ થશે તમને, આમાં તો નહીં થાય. અને સ્વામી જ્યારે નીકળતા હતા નિત્યાનંદ સ્વામી કે શું થયું? સ્વામી કે શાંતિ ના થઈ, મહારાજ પાસે ગયો તો મહારાજ તો એકની એક જ વાત કરે, છપ્પે આમ પ્રગટ થયો ને પછી આ કર્યું ને આ કર્યું આ કર્યું. નિત્યાનંદ સ્વામી કે સ્વામી તમે મોટા છો, ગુરુસ્થાને છો, મહારાજ પણ તમને ગુરુતુલ્ય માને છે, પણ હું તમને કહું, જો તમને મહારાજના ચરિત્રમાં શાંતિ ના થઈ તો જગતની હવે કોઈ જગ્યા નહીં, બ્રહ્માંડમાં કોઈ એવું જગ્યા નથી જ્યાં તમને શાંતિ થાય.
કારણ કે શાંતિ જ ભગવાનના ચરિત્રોમાં છે. ચરિત્રોનું શ્રવણ, મનન અને ચિંતન કરવાથી પરમ શાંતિ થાય. ભગવાનના ભક્તએ એવી ટેવ પાડવી જોઈએ કે રાત્રે સૂતી વેળાએ ભગવાનનું એક ચરિત્ર સ્મૃતિ કરીને સૂવું, બસ એક ચરિત્ર ભગવાનનું સંભાળવું, ઓછામાં ઓછું એક ચરિત્ર. મહારાજ પુલાશ્રમ ગયા હોય, પુલાશ્રમની 108 ધારાઓમાં મહારાજ સ્નાન કરતા હોય, મહારાજ માનસરોવર ગયા ત્યાં સ્નાન કર્યું, મહારાજ હિમાલયમાં હોય ત્યાં, મહારાજ દાદા ખાચરના દરબારમાં બેઠા હોય, લોયામાં બેઠા હોય, જ્યાં મહારાજ બેઠા ત્યાં મહારાજનું કોઈ ચરિત્ર સંભાળવું. લોયાના દરબારગઢમાં મહારાજ સાંજે બેઠા હતા, સંધ્યાકાળ સમય હતો આવો, એક ડોસા આવ્યા, પાઘડો ફાટલો, અને એ પાઘડી ફાટલી, કપડાં ફાટલા, મહારાજને રૂપિયો દીધો પાઘડીમાંથી કાઢીને, તે મહારાજને દીધો એટલે મહારાજે આમ રૂપિયો લઈને કીધું, બાપા તમારે કંઈ આ તમારી પાઘડી કે કપડાં હારા નથી લેવા. ત્યારે એ ડોસા કે પ્રભુ, જો આ રૂપિયાની હું પાઘડીઓ હારી લઉં તો તમને હું દઉં, કે હું જો પાઘડી સારી લઈશ, કપડાં સારા લઈશ તો તમને હું દઈશ. અને ત્યારે મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે કે આને કશું કરવાનું બાકી ના રહ્યું કલ્યાણમાં. હવે આટલું જ ચરિત્ર છે, પણ આપણે એને યાદ કરીએ, સ્મૃતિ થાય તો ભગવાન યાદ આવે, એમાંથી કંઈક આપણને શીખવા મળે. મહારાજ પાતળિયા કૂવે બેઠા, આપણે ઘણી વખત આ લીલા સાંભળી છે કે મહારાજે પટેલિયાઓએ કીધું કે મહારાજ આ તમારા સાધુ તરશે, પણ આ તમારા મોટા પાઘડાવાળા નહીં તરે. મહારાજ કે પટેલા તમારા હાથમાં શું છે, પરોણો નાખો પાણીમાં, કે નાખ્યો. મહારાજ કે શું થાય, મહારાજ આ તો તરે, એમાં હું તરે જ નહીં કે પરોણો તો. મહારાજ કે ઓલી આર છે એ કાઢી નાખો આગળથી. આર કાઢીને મહારાજ કે હવે નાખો, મહારાજ આ તો ડૂબી જાય. મહારાજ કે આર ડૂબી જાય અને લાકડું તરે, તો કે આ મહારાજ એમાં હું લાકડું તરે અને લોઢું ડૂબી જાય. પણ મહારાજ કે લોઢું લાકડામાં હતું તો ના ડૂબે. બસ અમારા હરિભક્તો છે ને એ લોઢા જેવા છે, પણ અમારા સાધુ છે ને લાકડા જેવા છે, એ અંદર જડાઈ ગયા છે એટલે તરી જશે. આટલું એક નાનું ચરિત્ર, પણ એની સ્મૃતિ કરીને આપણે સૂઈ જઈએ તો ભગવાન આપણને ક્યારેક ને ક્યારેક સ્વપ્નમાં આવીને પ્રત્યક્ષ દર્શન આપે. ચરિત્રોથી શાંતિ બહુ થાય. ચરિત્રો એ સહેલામાં સહેલી દવા છે. આમ તમારે મહારાજનું આમ મૂર્તિનું ધ્યાન કરવું હોય ને, આંખ બંધ કરીને માની લો આ ઘનશ્યામ મહારાજ તો બહુ દયાળુ છે કે ખેંચી લેવા છે, પરંતુ કોઈપણ મૂર્તિનું ધ્યાન કરવું હોય અરે ઘનશ્યામ મહારાજે ભલે આવા દયાળુ રહ્યા ખેંચી રહે, છતાં પણ આપણી વૃત્તિ કોન્સ્ટન્ટ આમ એક એમ અખંડ વૃત્તિનો અર્થ શું ગુરુજીએ કીધો, 5 મિનિટ 2 મિનિટ 1 મિનિટ પણ આમ તાર તૂટે નહીં એવી વૃત્તિ એમાં લાગેલી રહે, એને અખંડ વૃત્તિ કીધી. તાર તૂટવો ના જોઈએ અને બસ મૂર્તિ સિવાય બીજો કોઈ સંકલ્પ થવો ના જોઈએ. 1 મિનિટ થાય છે, 2 મિનિટ થાય છે, 3 મિનિટ થાય, 4 મિનિટ આવી, એ બહુ અઘરું છે મૂર્તિ સિવાયનો. પણ ચરિત્રો કેવા છે, એ સલીલ ધ્યાન છે. એની અંદર આમ થોડું આપણને મજા પણ આવે, થોડું રોચક પણ લાગે, સ્મૃતિ પણ થઈ જાય, આનંદ પણ થઈ જાય. એટલે ચરિત્રોને યાદ કરવા એ બહુ સહેલા છે. એટલે અહીંયા આગળ મહારાજ કહે છે, ચરિત્રોનું ચિંતન થયા કરતું હોય તેટલો તેમાં મુક્તનો સ્વભાવ છે. મુક્ત જેવો સ્વભાવ કરવા માટે ચરિત્રોનું ચિંતન કરવું પડે. આ ગ્રંથ શું છે, ચરિત્રોનું ચિંતન જ છે. તમે વિચારો, 59 વર્ષની ઉંમરે આધારાનંદ સ્વામી આ ગ્રંથ લખવા બેઠા છે. આપણી હાઇટ કરતાં પણ ઊંચો ગ્રંથ એ સત્પુરુષે લખ્યો છે. એને જ્યારે લખ્યું ત્યારે કોઈ વિડીયો કે કોઈ ઓડિયોનું રેકોર્ડિંગ નહોતું, લખ્યું એની પાસે ફક્ત પોતાની મેમરી હતી. પણ એ મેમરી કેવી હતી, દિવ્ય હતી. એ એવા હતા કે આમ કલમ લખતા જાય ને, આ સંતો આટલા બધા ગ્રંથો મોટા લખી કેમ શક્યા, આપણે 10 દિવસ પહેલાંનું ભૂલી જઈએ છીએ. મહારાજે આપણે આટલા બુદ્ધિવાળા કહેવાય, આ જગતમાં બધા આપણે આપણી જાતને બુદ્ધિવાળા ગણીએ ને આ યુગમાં, પણ મહારાજે 5 દિવસ પહેલાં કયા વાઘા પહેર્યા હતા ને, એ અમને યાદ ના હોય ને તમને યાદ ના હોય કે 5 દિવસ પહેલાં કયા પહેર્યા હતા. અને આ સંતોએ વર્ષો પહેલાં મહારાજે કયા વાઘા પહેર્યા એ એને વર્ષો પછી લખ્યું. મહારાજ કઈ પોઝિશનમાં બેઠા હતા એ વર્ષો પછી લખ્યું, સ્મૃતિ એ સહિત. કારણ કે શું હતું, એ કલમ જ્યારે હાંકતા ને ત્યારે એને બધું દેખાવા લાગતું, આ દિવ્ય ચક્ષુથી જોતા. એટલે આ ચરિત્રોનું ચિંતન કરવું બહુ સહેલું છે. એટલે ભગવાનના ચરિત્રો તો સંભાળ્યા જ કરવા, મોઢે કરવા.
ભગવાનના રોજ નાના ચરિત્રો, હરિચરિત્ર ચિંતામણી બુક છે આપણા સ્ટોરમાં, 3 ભાગ છે, એટલા સરસ મહારાજના ચરિત્રો છે કે એક એક ચરિત્ર રોજ આટલું જ હોય, એક પેરેગ્રાફ જેટલું, એક ચરિત્ર વાંચી લઈએ પૂરતો ખોરાક છે, બસ એ ચરિત્રને સંભાળ્યા કરીએ પૂરતો, એક દિવસનો ખોરાક પૂરો, એક જ ટેબ્લેટ લેવી પડે, વિટામિન ડી ઘટ્યું હોય તો એ ક્યારે 50 ટેબ્લેટ ના લેવાય, રોજ એક 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 લો એટલે 2 મહિને આવી જાય, એમાં એક એક ચરિત્રનું ચિંતન ચાલુ કરે ને એનું પરિણામ એને 6 મહિને દેખાય, તરત કશું નથી થતું, આજે શરૂ કર્યું તો આજે મન એવું ના થઈ જાય, પણ 6 મહિને ચોક્કસ નિર્વાસનિક થઈ ગયો હોય, 6 મહિને ચોક્કસ મુક્ત ભાવવાળો થઈ ગયો એમ મહારાજ કહે છે. મહારાજ કહે છે જેને જેટલું વિષયનું ચિંતન થતું હોય તેટલું તેમાં બદ્ધપણું છે, માટે તમે બધા સંતો ભક્તો કહેવાઓ છો, બધા અંતરમાં તપાસ કરો. પછી મહારાજ આગળ કહે છે, પ્રગટ હરિ કી મૂર્તિ જે હા, અંતર મે બેઠી હે તે હા, સંત હરિજન બેઠે હરિ પાસા, અંતર મે કરી અખંડ નિવાસા, અંતર મે કરી અખંડ નિવાસા. પ્રગટ ભગવાનની જે મૂર્તિ છે તે તો તમારા અંતરમાં સાક્ષાત વિરાજમાન જ છે. મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં કીધું, મહારાજ કે જે તેજને વિશે મૂર્તિ છે એને તો તમે પણ જોવો છો, પણ તમારા સમજ્યામાં હજુ વાત આવી નથી. કોઈ વસ્તુ દેખાય એટલે સમજાઈ જાય એવું નથી હોતું. આપણે બધા ઈમેલ કરીએ છીએ, ઈમેલને ખોલતા પણ આવડી ગયું હોય અને ઈમેલને કરતા પણ આવડી ગયું હોય, પરંતુ એ આપણને જોતા આવડ્યું, દેખતા આવડ્યું ને ઈમેલ કરતા આવડ્યું એનો અર્થ એ નથી ઈમેલને આપણે સમજી ચૂક્યા છે, એ આપણને નથી સમજાતું. આપણને ખાલી એટલી જ ખબર છે કે આમ કરો એટલે ખુલે ને આમ કરો એટલે જાય, આટલી જ ખબર છે, પણ એને સમજી નથી લીધું. એમ જે ભગવાન દેખાય છે, જે ભગવાનના સંતો દેખાય છે, જે ભગવાનના ભક્તો દેખાય છે, એ આપણે જોયા છે ખરા, પણ સમજી લીધા છે એવું ન કહેવાય. સમજવા કઠણ છે, મળવું અને જોવું સહેલું છે, મળવું અને જોવું સહેલું છે, પણ સમજવું અને પ્રાપ્ત કરવું અઘરું છે. સમજાય છે? જોવું અને મળવું બે સહેલું છે. કોઈને પણ તમારે મળવું હોય તો તમે એને જઈને મળો એટલે મળ્યા કહેવાય, આંખથી જોવો એટલે જોયા કહેવાય, પરંતુ એને સમજવા, એક પતિ પત્ની 2 ભેગા થયા હોય લગ્ન થયા ત્યારથી, સમજતા આખી જિંદગી જતી રહે તોય નથી સમજાતું ગણાને, 60 વર્ષે છૂટાછેડા, 75 વર્ષે છૂટાછેડા, આજે સમાજમાં સાંભળવા મળે છે ના સમજીએ ક્યાં ત્યારે જ ને, 75 વર્ષે નથી સમજી શકતા એકાબીજાને, મળ્યા ખરા સમજી નથી શકાતા. ભગવાન અને સંત મળે છે ખરા, પણ ભગવાન અને સંતને જે સમજવા એ દરેકની સમજણ જુદી છે. આ જ ઘનશ્યામ મહારાજ છે, આ જ ગુરુજી છે, આ જ સાધુ છે ને આ જ હરિભગત છે, પણ દરેકની સમજવાની રીત છે ને જુદી હોય, દરેકની જેટલી સમજવાની રીતમાં ફેર છે ને એટલું જ એની સ્થિતિમાં ફેર છે. સમજાય છે? જેટલું સમજણમાં ફેર છે એટલો સ્થિતિનો ફેર છે. મળ્યું છે બધાને, પણ સ્થિતિ બધાની એક સરખી નથી થતી, એનું કારણ શું? કારણ એ છે સમજણમાં ફેર છે. મહારાજ કે ભગવાન તો ભજવા છે બધાને, પણ સમજણમાં ફેર રહે છે. સમજણ એ બહુ મોટી વાત છે. જેવા છેવા મહારાજને સમજવા, જેવા છેવા સંતને સમજવા. ઘનશ્યામજીવન સ્વામી ભુજવાળા સ્વામી 1000 વખત એવું બોલ્યા, ઘણી વખત એવું બોલ્યા કે મારાથી કાંઈ ના થાય, હું તો હાવ મહારાજનો દાસ ને હાવ રાખ છું, આવું 1000 વખત બોલ્યા હોય, પણ 1 વખત એવું બોલ્યા હોય કે અહીંથી કાંડું ઝાલું ને તો ધામમાં નાખું, તો કયું વચન માનવું? આપણે સાંભળ્યા તો બધા જ વચન. મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે સ્વામી તમારા કાંડામાં કેટલી તાકાત? મુક્તાનંદ સ્વામી કે મહારાજ 1 કિલો પાપડ પચાવવાની તાકાત નથી. મહારાજ કે સ્વામી તમને આ તુંબડી રિપેર કરતા આવડે, તૂટી ગયેલી હોય? મહારાજ ના થાય અમારાથી રિપેર. તો તમારા કાંડામાં તાકાત કેટલી સ્વામી? મહારાજ કાંઈ નહીં.
અરે સ્વામી તમને ખબર નથી, તમારા કાંડામાં તો એટલી તાકાત છે, અહીંથી જીવને નાખો તો અષ્ટાવરણ પાર ભગવાનના ધામમાં જઈને પડે, અમારાથી દૂર ના જાય, અમારી ઓરો આવીને જીવ પડે, આટલી તમારા કાંડામાં તાકાત છે. મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ, તમારા પ્રતાપે હોય, તમે કહો છો તો તમારા પ્રતાપે હોય. હવે મુક્તાનંદ સ્વામી એમ કે હું તો છું ગણી ન ગુણી નાર, તોય તમારી રે. સ્વામીના એવા દાસત્વ ભાવના હજારો વચન છે, હજારો વચન છે, અને સ્વામીનું એક જ વચન હોય કે અહીંથી કાંડું ઝાલીને નાખું તો ધામમાં નાખું, કયું માનવું? મળેલા હોય પણ સમજણમાં ફેર, સમજણમાં ફેર પડી જાય એટલે પ્રાપ્તિનો ફેર પડી જાય. સમજણને સુધારવાની છે, સમજણ જેને સુધરી જાય એને પ્રાપ્તિ ઓટોમેટિક સુધરી જાય. આપણી પાસે મળેલું છે બધું, આપણે જોઈએ પણ છીએ પણ સમજણ જોઈએ એવી નથી થતી. એટલે મહારાજ કહે છે કે પ્રગટ ભગવાનની જે મૂર્તિ એ તમારા અંતરમાં સાક્ષાત વિરાજમાન જ છે, તેમજ આ બધા સંતો ભક્તો પણ તે ભગવાન પાસે જ બેઠા છે, આને દૂર જોવાના જ નથી. ભગવાનની હજરા હજૂર સેવાની અંદર આ સંતો ભક્તો બેઠા છે, એમ જો દેખાય તો આપણે અક્ષરધામમાં જવું છે એવું રે. છતે દેહે જ મહારાજે અંત્યના બીજા વચનામૃતમાં એમ કીધું કે જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે જેને દેહ મૂકીને પામવા હતા એ તો દેહ છતાં જ મળ્યા છે. એમ ના કીધું કે તમને મારી મૂર્તિ મળી એટલે તમને દેહ છતાં જેને મળવાનું હતું એને મળ્યા છો. જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો, મહારાજ કે દેહ મૂકીને પામવા હતા દેહ છતાં જ મળ્યા છે, કારણ કે સંત સમાગમ સમજણ આપે, તેમજ આ બધા સંતો ભક્તો પણ તે ભગવાન પાસે જ બેઠા છે. આમ પ્રગટ ભગવાન અને આ પ્રગટ સંતો ભક્તો તમારા અંતરમાં અખંડ નિવાસ કરીને રહ્યા છે, અને જે બહાર પ્રગટ દેખાય છે તે કોઈ અંતે રહેવાના નથી, દેહ અને દેહના સંબંધીઓ કોઈ રહેવાના નથી, પણ અંતરમાં જે સંતો ભક્તો શ્રી હરિની પાસે અખંડ નિવાસ કરીને રહ્યા છે તે જ કાયમ રહેવાના છે. માટે જે બહાર પ્રગટ ભગવાન અને સંતો ભક્તો દેખાય છે તેને અતિશય જતન કરીને અંતરમાં દ્રઢપણે રાખવા. જો અંતરમાં ભગવાન અને સંતોને જતન કરીને રાખ્યા હોય તો તેની આગળ કાળનું જોર ચાલતું નથી, કાળનું જોર નથી ચાલતું. હેમા શેઠ ગઢપુરના, એ હેમા શેઠને બ્રહ્માનંદ સ્વામીમાં બહુ હેત હતું, પણ કોઈક કારણસર શ્રીજી મહારાજનો એને અભાવ આવ્યો. હેત કોની સાથે? બ્રહ્માનંદ સ્વામી સાથે. જેની હારે હેત હોય ને એ ગમે એવું કરે ને તો એનો અભાવ ના આવે. જ્યાં હેત પાતળું હોય ને ત્યાં અભાવ જાજો હોય, જ્યાં હેત જાડું હોય ને ત્યાં અભાવ જ ના આવે. સૌથી જાડામાં જાડું હેત આપણને કોની હારે? શરીર સાથે. આ દેહ સાથે સૌથી જાડામાં જાડું હેત, કારણ કે આના જેટલું હેત આપણને કોઈ આરે નહીં, કોઈ સાથે નહીં આના જેટલું હેત, બોલો. કારણ આ શરીર આપણને જે દિવસથી આપણે જન્મ્યા છીએ અને 2-4 વર્ષ 5 વર્ષ જ્યાં સુધી આ શરીરના દેહના સંબંધી જે કહેવાતા હોય એ મા બાપ જે કોઈ મોટા વડીલો હશે એને શરીરની સેવા કરી, ઝાડો સાફ કર્યો, બધું કર્યું, પછી આપણે હમજ ના થયા ને તે દિવસથી આ શરીર આપણી પાસે રોજ કચરો સાફ કરાવે છે. આપણે એના નોકર, આપણે એના નોકર, અને આ આપણું શેઠ જબરી શેઠગીરી કરે. ખાવાનું ટાઈમે જોઈએ, ગરમ જોઈએ, તીખું જોઈએ, ગળ્યું જોઈએ, પથારી આવી જોઈએ, એસી જોઈએ, પંખો જોઈએ, હીટર જોઈએ, કેટલી ગુલામી કરાવે. આપણે જે છીએ ને આપણે કાંઈ જોતું જ નથી. આપણે જે ખરેખર આપણે જે છીએ, આપણે તો આત્મા છીએ, આપણે કશું જ આવવાનું જોતું નથી, કારણ કે આ તો અહીંયા જ પડ્યું રહેવાનું, રાખ થઈ જવાનું. આપણે હજારોની રાખ થતાં જોઈ જ છે ને, હજારોની રાખ થતાં જોઈ છે ને, આ દેશમાં હજારોને બોક્સની અંદર જઈને સ્વિચ પાડતા જોયા જ છે ને, દેશની અંદર કેટલાયને ચિતામાં સળગતા જોયા જ છે ને. જે આ શેઠગીરી કરવાવાળું છે એની તો રાખ જ થવાની છે, અને આપણે જે છીએ એને આને જે જોઈએ છે એમાંનું આપણે કશું જ જોતું નથી, તો પણ આનો ઓર્ડર, આની આજ્ઞા, એ જ આપણું જીવન બની જાય છે. કેટલું ખતરનાક હેત છે આમાં વિચારો.
આનો જે ઓર્ડર થાય, અમને આ જો મને ઓર્ડર કરે કે માથું બહુ દુખે છે એટલે કથા તો ના થાય, માથું બહુ દુખે છે. હવે આ મને ઓર્ડર કરે એટલે મારું માથું, જો આ શરીરનું માથું દુખે એટલે સીધી અસર કોને થાય? મને થાય. મારું તો માથું છે જ નહીં આ. પરંતુ આપણે રાત ને દિવસ એટલા અજ્ઞાનમાં છીએ, એટલે આની સાથે એટલું જાડું હેત થઈ ગયું છે કે આ રોજ આપણને વિષ્ટામાં હાથ નખાવે છે, રોજ આપણા શરીરમાંથી આ શરીર આપણને કચરો બહાર કઢાવે છે. આપણને હાવ આપણને ગટર સાફ કોણ કરે? એવા આપણને હાવ નમાલા કરીને મૂકી દીધા છે આને, તોય પણ આપણે એને રોજ માલિશ કરીએ છીએ, રોજ એનું ચેકઅપ કરાવીએ છીએ, રોજ એની ચિંતા કરીએ છીએ. આના કરોડમાં ભાગનું હેત ભગવાનમાં, આના કરોડમાં ભાગનું હેત ભગવાનના મોટા પુરુષમાં, આના કરોડમાં ભાગનું હેત ભગવાનના સાધુમાં અને ભગવાનના ભગતમાં થઈ જાય ને તો કલ્યાણમાં કશું કરવાનું નથી. આનો કોઈ દિવસ આટલું ખરાબ છે દાદા, કેટલા વર્ષ થઈ ગયા તોય આનો અભાવ કોઈ દિવસ પાકો થતો નથી. થશે, અત્યારે વાત સાંભળીએ છીએ ને કરીએ છીએ ને, આટલો ટાઈમ થશે ખરું, વાત તો સાચી કે છે સ્વામી, પરંતુ થોડો સમય થશે સ્વામી અહીંથી હેઠા ઉતરશે સ્વામી ભૂલી જશે, તમે અહીંથી ઊભા થશો તમે ભૂલી જશો. એટલું ખતરનાક જાડું હેત આમાં છે. હવે આને છોડો, આનાથી થોડુંક પાતળું પણ છે તો જાડું, પોતાની પત્ની, પોતાના છોકરા, મહારાજ વચનાવતમાં કે પોતાના સ્ત્રી પુત્રાદિક તો કુપાત્ર હોય, કુલક્ષણવાળા હોય, માં બાપ ભાઈ બહેન કંઈ બધા બધા સુલક્ષણવાળા હોય છે, કાકા મામા ફોય ફૂવા આખો પરિવાર જેટલો આ કહેવાતો હોય કુટુંબ પરિવારજનો, બધા સુલક્ષણવાળા હોય, બધા બહુ જ સુલક્ષણવાળા હોય, એકદમ આમ સુપાત્ર હોય બધા, કુપાત્ર હોય, મહારાજના શબ્દો છે મધ્યના 59માંના, કુપાત્ર અને કુલક્ષણવાળા, છતાં પણ એમાંથી હેટ ટળતું નથી. ભગવાનના સંત અને ભક્ત તો રૂડે ગુણે યુક્ત હોય, કંઈક દૈહિક સ્વભાવ હોય, કંઈક ક્યારેક બોલી ગયા, કંઈક ક્યારેક આમ, તરત એની હૃદયમાં આંટી પડે, ઓલાની આંટી જ ના પડે, આંટી જ ના પડે, પડી હોય તો એ હાંચ પડે ઉકલી જાય. હવારમાં ફરિયાદ કરતા હોય કે સ્વામી જવા દો ને, ઘરવાળું બહુ માથું ખાય છે, હું તો થાકી ગયો. આપણે કહે તો અમારી ભેગા રહેવા આવી જાઓ, બહુ એવું થતું હોય તો કે સાંજે આવું છું, આજે સાંજે આવી જ જઉં સ્વામી પાકું, સાંજે આપણે વાટ જોઈએ. આવે જ નહીં ભગત, ભાઈ કે ભગત કેમ આવ્યા નહીં તમે? તો કે બસ હવે ઘેર પૂકી ગયો છું ને, હવે તો જમી લીધું, અમે તો હવે હોવાની તૈયારી કરીએ છીએ એમ. તો હું તો અહીં વાટ જોતો હતો તમારી, તમારી હારે જમશું એટલે વાટ જોતા હતા. ના ના સ્વામી, તમે તમારી જે સાધુઓ ભેગા જમી લો, અમે તો અહીં અમારી ભેગા જમી લીધું છે. પછી વીકેન્ડમાં આવીને કે સ્વામી આમ તો છે ને એવું આમ કરે, પણ તોય ગરમ રોટલી કરી રાખી હતી એથી, એટલે આમ તો બહુ ડાયા. કોઈ દિવસ અભાવ નહીં, તમે વિચારો તો ખરા, અભાવ નહીં. આવ્યો તરત ટળી જાય, આવ્યો તરત ટળી જાય. પણ ભગવાન જો મનુષ્ય આકારે હોય તો ભગવાનમાં, સંત મનુષ્ય આકારે હોય તો સંતમાં, ભક્ત મનુષ્ય આકારે હોય તો ભક્તમાં, આવે અને આંટી પડે એ જબરી પડે. એ મહારાજ કહે છે કે એ આંટીને છોડીને જે સંતો ભક્તો બહાર દેખાય છે ને જતન કરીને અંતરમાં રાખવા, કે આ બધા તો ભગવાનના હજુરના રહેનારા છે. ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કીધું, આ સાધુ તો ભગવાનના રહેનારા હજુરના છે, આ તો આપ દયાએ કરીને આપણા જીવના કલ્યાણને અર્થે ભગવાનથી છેટે થોડા રહીને આપણી સાથે વાતો કરે છે. જો અંતરદૃષ્ટિમાં જાતા રહે, જો પોતાની સ્થિતિમાં જાતા રહે, તો આપણી બાજુ જોવે નહીં. જેટલો ટાઈમ છે, જેટલો ટાઈમ એ બાહ્ય દ્રષ્ટિ રાખીને આપણા કલ્યાણને અર્થે ચિંતા કરે છે, ત્યાં સુધીમાં સમજણને કેળવી લેવી અને ભગવાનને અંતરમાં રાખવા. તો કાળનું જોર ત્યાં ચાલતું નથી. કેમ? જે ભગવાનથી કાળ દૂર રહે છે, અર્થાત હૃદય કમળમાં વિરાજમાન હરિ સ્વરૂપની આગળ કાળનું બળ ચાલતું નથી, ભગવત સ્મૃતિના બળની આગળ વિસ્મૃતિ કરાવનારા કાળનું કાંઈ ચાલતું નથી, અથવા ભગવત સ્મૃતિ કાળ વિસ્મૃતિ કરાવી શકતો નથી. હવે મહારાજ એક સરસ વાત કરે છે, રાત દિવસ કયું બળ રાખવું? સ્મૃતિ બળ રખના દિન રેની, વિસ્મૃતિ બળ હોવન ન દેની,
इतनो साधन करत रहाए, इतनो साधन करत रहाए, मुक्त होई जावे तद पिताई, मुक्त होई जावे तद पिताई। रात दिवस भगवानी स्मृति नु बळ राखवू। कयु बळ? भगवानी स्मृति। स्मृति शू छे? वृत्ति। एक चित अने मन जे अवस्था में स्थिर थईने बेसे ने वृत्ति कहेवाय। ज्यां जईने आम स्थिर थई जाय एनुं नाम वृत्ति। अने स्मृति शू? ज्यां स्थिर थयेलू होय एनुं जे चिंतवन थया करे, एनी अंदर रिपीटेशन थया करे, याद आव्या करे, एनुं नाम स्मृति। एटले के छे भगवानी रात दिवस स्मृतिनुं बळ राखवू। बळ एक ज राखवू, भगवान ना भूलावा जोईए, भगवान ना भूलावा जोईए। बधुं मने पोसाय पण भगवान भूलाये ना पोसाय। હું ઘણી વખત એક દ્રષ્ટાંત દઉં છું, તમને તરત સ્મૃતિ આવશે કે ખિસ્સામાં $5,00,000 અને ખિસ્સાની અંદર મૂકેલો હોય અને આવડો જ હોય અને ઊંડો આમ પડીકું વાળીને ખિસ્સામાં ચોર ખિસ્સું હોય ને આ બાજુ અંદર ન્યા મૂક્યો હોય તો એ આપણે ખુરશે બેઠા જ, અહીં તો કોઈ ચોર છે જ નહીં ને, તો એ વારે વારે એક હાથમાં માળા કરીએ તો એ બીજો હાથ ક્યાં જાય? કોઈ નથી લેવાનો ભલા, અહીં કોઈ ચોર નથી, રહેવા દે। नथी साधु चोर, नथी हरिभगत चोर, नथी चोर आव्या, अत्यंत नथी कोई चोरी करवा आव्यु, पण तोय आपणी वृत्ति, आपणी स्मृति भूलाई ज नहीं। जो तो खरा केटलू मोटू आश्चर्य। शू आपणने स्मृति नथी रहती? ए खरेखर आपणने महाराजनी एटली किंमत नथी समझाई एटले नथी रहती। नहीं तो के आपणने स्मृति राखवानी टेव नथी एम नहीं, आपणी वृत्ति ने स्मृति तो सॉलिड छे, सॉलिड छे। धननी स्मृति आपणने क्यारेय भूलाती नथी, દેહની સ્મૃતિ આપણને ક્યારેય ભૂલાતી નથી, એવીને એવી જ રહે છે। આમ એક હીરો મૂક્યો એટલે આમ જોયા જ કરીએ, છે 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 એમ હૃદયમાં જોયા કરવું। ભગવાન છે ને, ભગવાન નથી ભૂલાયાને, ભગવાન નથી ભૂલાયાને। કોઈ ક્રિયા મારે એવી નથી કરવી કે મારા મહારાજ ભૂલાય, કોઈ વાણી મારે એવી નથી બોલવી કે મારા મહારાજ ભૂલાય, કોઈ વર્તન મારે એવું નથી કરવું કે મારા મહારાજ ભૂલાય। આવી જો ટેવ પડશે ને તો ભગવાનની સ્મૃતિ રહેશે। માવા ભગત જૂનાગઢના ગુણાતીતાનંદ સ્વામીને ત્યાં રઘુવીરજી મહારાજ ગયા અને ગાદીવાળાએ ગયા, તે ગાદીવાળાને છે ને વંથલી જવું હતું દર્શન માટે। એટલે રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે કોઈ સારો પાર્ષદ હોય ને ગાડું હાંકવાવાળો તો મોકલો ને, કે તો અમારે ગાદીવાળાને દર્શને જવું છે। એટલે સ્વામીને માવા ભગત પર બહુ હેત અને બહુ વિશ્વાસુ, હવે બાઈઓને એકલા મોકલવાના હોય તો પુરુષ તો વિશ્વાસુ જોઈએ। એટલે સ્વામીએ માવા ભગતને હારે મોકલ્યા, તે માવા ભગત બહુ રાજી થયા કે ગાદીવાળા હશે, ગાદીવાળાની સાથે સાંખ્યોગી બાઈઓ હશે। હવે ગાદીવાળા રે બાઈઓ હોય એ તો બધી ભગવાનની જ વાતો કરતી હોય ને, એટલે માવા ભગતને થયું કે મને ભગવાનની વાતો સાંભળવા મળશે, હાલો ને મને સેવા મળે। તે ગાડું ચલાવવા માટે માવા ભગત તૈયાર થયા, તે ગાડાની અંદર માવા ભગત તો ઠેક આગળ બેસી ગયા, પછી બધી જે બાઈઓ આમ દૂરથી છેટેથી બાઈઓ બેઠી, સાંખ્યોગી બાઈઓ ને ગાદીવાળા બેઠા એ જમાનામાં, ને પછી બીજી સાંખ્યોગી બાઈઓ બેઠીને ગાડું હાલ્યું, ગાડું શરૂ થયું ચાલવાનું, અને ભાઈ બાઈઓને સમજાય છે ને શું થાય, એ કલબલાટ ચાલુ થયો, એટલો બધો કલબલાટ, ને ખબર નહીં સારું એ ડોસી પુરાણ છે જબરું, ભાગવતના 18 ભાગવતના 12 સ્કંદ છે ને એના પછી એનું આખું જુદો સ્કંદ કરો ને તોય ચાલે, આખો જુદો, વાત ખૂટે જ નહીં, ખૂટે જ નહીં, એટલી બધી વાતો કરે બહેનો। આ ગાડામાં બેઠા બેઠા આ બાઈઓ એટલી બધી કલબલાટ કરવા લાગી, માવા ભગતને થયું કે મારી મૂર્તિ ભૂલાડી દેશે આ તો, હું તો સમજતો હતો કે ગાદીવાળા હારે રહેલી બાઈઓ કથા વાર્તાને કીર્તનો ગાતી હશે, એની જગ્યાએ આ બાઈઓ તો કલબલાટ કરે છે, પોતાની વૃત્તિઓ બધી માવા ભગતે ખેંચી લીધી ને ભગવાનની મૂર્તિમાં લગાડી દીધી, કાનની વૃત્તિ જ ખેંચી લીધી, કેવી એને પોતાની સ્થિતિ કેળવી હશે। આપણને થાય શું કાનની વૃત્તિ ખેંચી શકાય? એક કલાકાર, એક કલાકાર સિતાર, સિતાર જે સિતાર વાદક હોય, ફ્લ્યુટ વાદક હોય, ગાયકીવાળો હોય, એ કલાકારો જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ને 6-6, 7-7 ને 8-8 કલાક
કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ કરતા હોય ને એ પ્રેક્ટિસની અંદર એક ઘડી પણ બાજુમાં ફોનની રિંગ વાગે ને એને ખબર ના હોય. આટલા મસ્ત બનીને એ લોકો સિતાર વગાડતા હોય, એની પ્રેક્ટિસ કરતા હોય, ફ્લ્યુટની પ્રેક્ટિસ કરતા હોય આવા કલાકારો એ લોકો આજે નામાંકિત કલાકારો બન્યા છે. એ કળાને સિદ્ધ કરવા માટે પણ વૃત્તિને સ્થિર કરવી પડે છે. જેને પરમેશ્વરને સિદ્ધ કરવા હોય એને કેટલી કરવી પડે. માવા ભગતે કાનની વૃત્તિ ખેંચી, ખેંગાર વાવી, બાઈઓને તરસ લાગી હતી, ગાદીવાળાને તરસ લાગી, તે માવા ભગતને કે એ ભગત ગાડું ઊભું રાખો, ગાડું ઊભું રાખો. એ ભગત અડાય તો નહીં, એને તો ખાલી કહેવાનું જ હોય. એ ભગત ગાડું ઊભું રાખો, ગાડું ઊભું રાખો. ભગતને ક્યાં ગાડું ઊભું રાખો, વૃત્તિ જ ખેંચી લીધી કાનની. સીધું આવ્યું વંથલી અને ખરેખરો ધમધકતો તાપ. તે બધી બાઈઓ બધા ખીજાયા, ગાદીવાળા ખીજાયા કે આ કેવો આવો જડ જેવો ભગત સ્વામીએ મોકલ્યો છે કે હારે. માવા ભગતને તો પેલું બરાબર એમ થયેલું, જૈન મારે તો સ્વામીને ફરિયાદ કરવી છે કે આ ગાદીવાળાની બાજુમાં હારી બાઈઓ રાખો, નહીં તો લાજ જશે. પાછું ગાડું ઉપાડ્યું તે સીધું જૂનાગઢ. ભગતે તો ત્યાંથી વૃત્તિ ખેંચી જ લીધી, એ ખબર પડી ગઈ, આ લોકોનો પરિચય મળી ગયો હતો કે આ આ કઈ કંપની છે આખી. એટલે પાછા ગયા, ત્યાં ફરી પાછો જૂનાગઢ પહોંચી ગયા અને જૂનાગઢ જઈને આ બાજુ ગાદીવાળાએ રાત્રે રઘુવીરજી મહારાજને ફરિયાદ કરી કે સ્વામીને જરા કહેવું જોઈએ કે થોડો હોશિયારને હરખો પાર્ષદ દેવો જોઈએ, આવા જળ જેવા બુદ્ધિ ઓછી હોય ને સાંભળે નહીં બેરા એવા પાર્ષદો ના અપાય, અમારે તો તરસ્યા મારી નાખ્યા આને તો. હવે ઘરવાળા કે તો કેવું થાય મન કહો તો. મારું ભગત ગમે એવો હોય હા, પણ જો ઘરવાળા કહીને મોકલે ને તો અમારી આગળ આવીને ઊંચું કહી દે, જે કહેવાનું એ કહી દે. પેલું ગુરુજી નથી કહેતા કે એક છોકરો સાધુ થવા આવતો હતો, તેના બાપા કે લઈ લો ને સ્વામી કંઈ વાંધો નહીં. પછી તો સાધુ થવા તૈયાર થયો ને, ત્યાં તો ગુરુજી કે હું પૂજા કરતો હતો ને પૂજાની અંદર જ ભગત આવ્યા અને બરાબર ખીજાવા લાગ્યા. હજુ પૂજા હંકેલતા હતા ગુરુજી અને બરાબર મોટી મોટી આંખો કાઢીને બોલે, બહુ ખીજાય, બહુ ખીજાય, બહુ ખીજાય. તે ગુરુજી કે પણ ભગત તમે તો કહેતા હતા કે આ દીકરો સાધુ થાય તો વાંધો નહીં. તો કે મને ક્યાં વાંધો છે, પણ વાંધો તો એની માને છે. કે તે ગુરુજીએ ખાલી એટલું કીધું, ભગત તો પછી આ તમે મને આવડી આવડી આંખો કાઢીને મને વઢો છો, થોડું ન્યા કહેતા હોય તો. તો કે એની આંખો તો મારા કરતાં મોટી છે. કે સારું, એ ગજબનું છે હા. ગમે તે હોય, અમને સલાહ આપવાવાળા હોય, અમને ઉપદેશ દેવાવાળા હોય, અમને સમજણ દેવાવાળા હોય, અમને ગમે તે આપવાવાળા હોય, પણ ન્યા છે ને એ સારું. મિનિસ્ટરી ખાતું એવું છે જબરું કે એને આ બધાય ટાઢા. એ ખબર નહીં ભગવાને હું રચના કરી છે ને કીધી અબડા, પણ હશે સબડા તો જ એવું થાય ને. રઘુવીરજી મહારાજને કીધું તો મહારાજ એ એવું ના વિચાર્યું કે ગુણાદિતાનંદ સ્વામીએ તો વિચારીને જ પાર્ષદ દીધો હોય ને, પણ તોય મહારાજશ્રીએ બીજે દિવસે ગુણાદિતાનંદ સ્વામી કીધું સ્વામી એક ફરિયાદ છે. સ્વામી કે બોલો. ગાદીવાળાની ફરિયાદ છે સ્વામી કે આ પાર્ષદ તમે દીધો ને એ હાવ જળ જેવો દીધો હતો, કાંઈ સાંભળતો નહોતો. આ લોકો તરસ્યારિયા બહેનો ખેંગારવા આવી, આવો ધમધકતો તાપ, એને કાંઈ ભાન હોવું જોઈએ, કાંઈ પૂછવું જોઈએ. સ્વામી આવો પાર્ષદ દીધો. સ્વામી કે માવા ભગત તો બહુ શ્રેષ્ઠ હરિભગત છે, એ તો ત્યાગ કરીને મારી પાસે રહ્યા જ, ભજન કરવા રહ્યા છે, મૂર્તિમાં વૃત્તિ રાખવાવાળા છે, અંતરદૃષ્ટિવાળા છે. રઘુવીરજી મહારાજ કે જે હોય એ મને તો આવું ફરિયાદ મળી છે, બોલાવું હમણાં જ. સ્વામી કે માવા ભગતને બોલાવ્યા. માવા ભગતને કે ભગત આવી તમારી ફરિયાદ આવી છે. સ્વામી કે માવા ભગત કે સ્વામી સાચું કહી દો, મારા શ્રી બેઠા છે ને સાચું કહું, બાપજી કહું કે. રઘુવીરજી મહારાજ કે કહો. તો કે મને એવું હતું કે આમ સ્વામીએ મને સેવા આપી ને તો ગાદીવાળાને સાંખ્યોગી બાઈઓને બધાય હશે તો મને એવું કે આ સાંખ્યોગી બાઈઓ કીર્તનો ગાશે, મહારાજના ચરિત્રો ગાશે, તો મને કાંઈક એમાંથી સાંભળવા મળશે મહારાજના કોઈ નવા ચરિત્રો. પણ મહારાજશ્રી માફ કરજો, સ્વામી મને માફ કરજો, આ બાઈઓને બદલો ગાદીવાળા જોડેથી, નહીં તો લાજ લેશે. કે આવી વાતો કરે જગતની, એ બાઈઓ કાંઈ ગાદીવાળા અરે સોંપતી હશે? એને તો અહીંથી કલબલાટ ચાલુ કર્યો હતો, વંથલી આવતા સુધી કર્યો હશે. મેં તો મારી કાનની વૃત્તિ ખેંચી લીધી ને, આવતા તો મેં કાનની વૃત્તિ રાખી જ નહોતી, એટલે મને ક્યાંથી સાંભળાય, હું તો મૂર્તિમાં જતો રહ્યો હતો. કેવી સ્થિતિ હશે, હું તો મૂર્તિમાં જતો રહ્યો હતો. ભગવાનને જેને રાખવા છે ને
એ ગમે તે જગ્યાએથી એવું જ વિચારે કે મારા ભગવાન ના ભૂલાવા જોઈએ, ભગવાન ના ભૂલાવા જોઈએ એવો સતત વિચાર કરીએ તો એની માટે ભગવાન ના ભૂલાય એવા પ્રયત્નમાં હોય. અને આપણી માટે આપણે વાત તો સાંભળીએ પણ વાત પૂરી થઈ જાય પછી આપણી સ્મૃતિ પણ એ સિદ્ધાંતની પૂરી થઈ જાય. માટે અભ્યાસ આપણે બધાએ કરવો જોઈએ, મહારાજની આ ઈચ્છા છે. આપણને બધાને સેવા કરીને, કથા કરીને, કથા સાંભળીને, રાતને દિવસ સમર્પણ કરીને આપણને મહારાજને બનાવવા છે. કેવા મહારાજ? કે તમે મને હંમેશા યાદ કરો ને એવા મારે તમને બનાવવા છે. મહારાજે મધ્યના 45માં શું કીધું? તમે સર્વે અમારા કહેવાઉ છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. સત્તા માત્ર થઈને મારી મૂર્તિને ધારો એવા મારે તમને કરવા છે. આટલું તો મહારાજને કરવું જ છે. એના માટે જ મહારાજ આ દાખલો છે. મહારાજનું આ કાર્ય જ એના માટે જ, પોતાની મૂર્તિ દેવા માટે જ છે. અને આપણને દીધી છે, હવે આપણે એની પ્રેક્ટિસ કરવાની છે. હરિ વિસ્મૃતિ કરાવે એવા સંઘ કે પદાર્થનું બળ વધવા દેવું જ નહીં. વિચારવું ભગવાનના ભક્તોએ, બધી વસ્તુ કંઈ આપણને ભગવાનની વિસ્મૃતિ ના કરાવે, પણ આપણી પાસે આપણું લિસ્ટ રાખવું. મહારાજે શું કહ્યું? માયાનું સ્વરૂપ પ્રથમના પહેલામાં, માયાનું સ્વરૂપ છે ભગવાનનું ભજન, ધ્યાન ભજન કરતાં જે આડું આવે એને માયા કહીએ. કેટલીક વખત કેવું હોય કે મારી માટે આ માયા હોય પણ તમારા માટે ન પણ હોય. જે આપણને ભગવાનની વિસ્મૃતિ કરાવે ને એને એને ટાળવાનું છે. કેટલીક વસ્તુ ઘણાને વિસ્મૃતિ ન કરાવે એના માટે ગૌણ વસ્તુ હોય. કેટલાકને એવું હોય તમે એને સારામાં સારી ગાડી દો પણ એને ગાડીની આસક્તિ જ નથી, એટલે એને તમે ગમે તે ગાડી દો એને કંઈ એની વૃત્તિ એમાં નહીં ચોંટે. પણ જેને ગાડીમાં આસક્તિ છે ને એને તો ગાડી સારી મળે એટલે પૂરું. જેને ખુરશીમાં આસક્તિ જ નથી એને આ ખુરશી દો કે સાદી ખુરશી દો કે એઠા બેહાડ દો, એને કંઈ ખુરશીની આસક્તિ નથી, તેને કંઈ નહીં થાય. પણ જેને આસક્તિ હશે એને થશે. એટલે મહારાજ કહે છે જે પદાર્થ અથવા જે સંઘ, જે વ્યક્તિના સંઘથી ભગવાનની વિસ્મૃતિ થતી હોય એનું બળ ઘટાડી દેવું, એનો સંઘ ઘટાડી દેવો, ત્યાં ના જાવું, એ પદાર્થનો દૂરથી ત્યાગ કરવો. આ લિસ્ટ તો મુમુક્ષુએ પોતે રાખવાનું હોય. જો કોઈ આટલું જ સાધન કરતો રહે તો પણ તે મુક્ત થઈ જાય છે. એક જ સાધન, ભગવાન ન ભૂલાય એવું હું શું કરું, ભગવાન મને ભૂલાડી દે છે એવું મારાથી શું શું થઈ જાય છે, જે થાય છે એનો ત્યાગ, ભગવાનની સ્મૃતિ કરાવે છે એનો આગ્રહ, બસ આટલું કરે એટલે મુક્ત થઈ જ જાય. મુક્ત થવા માટે કાંઈ એવું જરૂરી નથી કે આપણા શરીરમાંથી તેજ નીકળવા માટે. મુક્ત થવા માટે એવું જરૂરી નથી કે આપણે આમ ચપટી વગાડીએ અને રાત હોય ને દિવસ થઈ જાય એટલે મુક્ત, એવું નથી. સૂર્ય હોય ને સૂર્યનો ચંદ્ર થઈ જાય, ચંદ્રનો સૂર્ય થઈ જાય, આપણે ધારીએ તો વરસાદ પાડી દઈએ ને એવું કરી દઈએ, કોઈને દીકરો નથી ને દીકરો દઈ દઈએ, ને કોઈની કોઈને આપણે કહીએ કે તમારા ધંધા બિઝનેસો કરોડો ગણા વધી જઈને કોઈને રૂપિયાના ઢગલા થઈ જાય એટલે આપણે મુક્ત થઈ ગયા, એવું નથી. એ તો એક જાદુગર પણ આપી શકે, એ તો એક દેવતા પણ આપી શકે, એ તો એક ઈશ્વર પણ આપી શકે. પણ મુક્ત કોણ કહેવાય? જેને પરમાત્મા સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં એ મુક્ત. આપણને આપણા મહારાજ સિવાય બીજી કોઈ ઈચ્છા ના રહે એવા આપણે થઈ જઈએ એટલે મુક્ત થઈ ગયા. પછી ભલે ને આપણે કંઈક આપણે ધાર્યું ને ન થયું, આપણે સફળ થયા આ લોકમાં કે નિષ્ફળ ગયા, નો પ્રોબ્લેમ. સફળતાનો આનંદ નહીં અને નિષ્ફળતાનો શોક નહીં એ મુક્ત થઈ ગયો. સ્તુતિનો આનંદ નહીં અને નિંદાનો ઉદ્વેગ નહીં એ મુક્ત થઈ ગયો. માન મળ્યું ફૂલાઈ ના ગયો, અપમાન થયું મુરઝાઈ ના ગયો, મુક્ત થઈ ગયો. સુખ મળ્યું છકી ના ગયો, દુઃખ મળ્યું કરમાઈ ના ગયો, મુક્ત થઈ ગયો. મુક્ત એ નથી થયો માન અપમાન સ્તુતિ નિંદા સંપત્તિ વિપત્તિ સુખ દુઃખ એમાં જે ચલાયમાન થાય છે એ મુક્ત નથી થયો, એમાં જે ચલાયમાન નથી થતો એ મુક્ત થઈ ગયો છે. ગીતાના અધ્યાયની અંદર 7 શ્લોક, ધીર પુરુષ કેવો હોય એના બહુ સરસ કીધા છે. બસ આ 7 શ્લોક એની અંદર જે છે એની અંદર એ જ છે કે બધું જ એને કચરો કંચન, મહારાજે જે વચનાવતમાં સાદી ભાષામાં કીધું, કચરો ને કંચન બે સરખા, હાથીને હોદ્દે બેસવું અને પગપાળા ચાલવું બે સરખું. તમે વિચારો આપણી રોજ હાથી ઉપર સવારી નીકળતી હોય, આ રેરિટન ટાઉનમાં આપણી રોજ હાથી ઉપર સવારી નીકળતી હોય રોજ,
છત્ર ચામર સહિત આમ સમજ્યા, રાઈટ એન્ડ ટાઉનમાં રોજ હાથી ઉપર સવારી, ગજ બેઠ કે ચાલે મહારાજા, રોજ સવારી નીકળતી હોય. 10 વર્ષ સુધી આપણને હાથીએ બેહાડવામાં આવ્યા હોય, હવાર હાંજ બે ટાઈમ, સમજ્યા, અને વાજા સહિત પાછા ઢોલ નગારા સહિત ફૂલની પાંખડીઓ આખા વરસાદ થાય ઉપરથી, ઉપરથી હેલિકોપ્ટર વરસાદ કર્યા જ કરે બે ટાઈમ ફૂલની પાંખડીઓનો. અને એવી હાથી પર સવારી નીકળતી હોય, 10 વર્ષ નીકળી, અને પછી એક દિવસ એવો આવ્યો કે હાથીની જગ્યાએ ગધેડું ગોઠવ્યું, અને ગધેડા પર ઊંધા માથે ચૂનો ચોપડીને રીંગણાની માળા પહેરાવીને પથરાનો વરસાદ કરતાં કરતાં આપણી સવારી કાઢે, તો પણ હાથીએ બેઠાને જે આપણને હોય એ મારા મહારાજની ઈચ્છા, અને આ ગધેડે બેહાડ્યા એ મારા મહારાજની ઈચ્છા, એવું જે થયું એ મુક્ત થઈ ગયો. અને આવું આપણને જોવા જે મુક્ત થયેલા હોય ને એના જીવનમાં જ મળે, જે મુક્ત થયેલા હશે ને એના જીવનમાં આવું જ મળશે. મુક્તને ઓળખવાની આ રીત છે, સમાન બધી જ પરિસ્થિતિમાં સમાન. કોઈ વસ્તુ એવી ના હોય કે એને એના મુકામથી ચલાયમાન કરી શકે. એનું મુકામ મૂર્તિ, બસ એનું મુકામ મૂર્તિ, એની મૂડી મૂર્તિ, એની સંપત્તિ મૂર્તિ. મૂર્તિને એ મહારાજ રૂપી મૂડી છોડીને કશું કરવા માગે નહીં, એક હળીના બે ટુકડાઈ કરવા માગે નહીં એવા હોય. અને આપણે બધા કેવા છીએ, મુક્ત ભાવને કેળવ્યો નથી એટલે આપણી સ્તુતિ થાય તો ફૂલાઈને ફૂગો થઈ જઈએ, અને આપણી જો નિંદા થાય તો ઉદ્વેગે ઉદ્વેગ થઈ જઈએ. આપણને જો માન મળે તો પૃથ્વીથી અધર હાલવા માંડીએ, આપણા જો અપમાન થાય તો આપણે ઢીલા ગારા જેવા થઈ જઈએ. આપણને જો સંપત્તિ મળે તો પૃથ્વી પર પગ મૂકવા તૈયાર ના થઈએ. આપણને જો વિપત્તિ આવે તો આપણે કોઈ જગ્યાએ પૃથ્વીની અંદર એવા સમયજી એક બહાર નીકળવા માટે સમર્થ ના થઈએ. આ બધી કારણ આપણું બદ્ધપણું છે, પણ આપણે જેમ જેમ મહારાજને ભેગા રાખીશું એમ મુક્ત થતા જઈશું. મહારાજ કહે છે, હરિ સ્મૃતિરૂપ સાધનનું બળ અખંડ રાખવું, જેટલું ભગવાનનું વચન હોય તેટલું જ પગલું ભરવું. જે સાધક વચન પ્રમાણે ચાલે તે અતિશય મોટપને પામે છે. વચનમાં જ રહેવું, બસ વચનમાં રહીએ એટલે અતિશય મોટપને પમાય. કઈ મોટપ? ભગવાનના અક્ષરધામના અનાદિ મુક્ત થવાય એ મોટપ, આ લોકની કોઈ મોટપ નહીં. દરેકે વિચારીને પોતાની સામર્થ્ય પ્રમાણે હરિસ્મૃતિમાં અને હરિવચનમાં રહેવું જ જોઈએ. બે વસ્તુ રાખવી, એક હરિસ્મૃતિ અને બીજું હરિવચન. બે જેને રાખ્યું જીતી ગયો બાજી. એ બેમાં જેને જેટલી કસર રાખે છે તેટલો તે ન્યૂન રહી જાય છે, સ્મૃતિમાં અને વચનમાં. અને સ્મૃતિ રહે એટલે વચન રહે જ, સ્મૃતિ ભૂલાય છે એટલે જ વચન લોપાય છે. સ્મૃતિ રહે તો વચન રહેવાનું જ છે. આપણે કોઈ વસ્તુ ખોટી કરવી છે પણ આપણને સ્મૃતિ છે કે અહીં એક વ્યક્તિ મને જોવે છે, થશે? થશે? ચોર ચોરી કરવા આવ્યો કે કોઈ ચોરતો હોય પણ એને ખબર ના હોય ને કે અહીં કેમેરો છે તો ચોરી થાય, પણ કેમેરો હોય તો ન થાય, ન થાય. કંડારી ગુરુકુલની અંદર વર્ષો પહેલાં એક એવો એક વ્યક્તિ આવી ગયેલો, શિક્ષક તરીકે નોકરી કરે, અને ઠાકોરજીનો ગુરુજી તો બહુ ઠાકોરજીને ધરાવે, ત્યારે તો જે ઠાકોરજીને ડાંગ ધરાવે, કંઈક સોનાની ચેન ધરાવી હોય, બુટ્ટીઓ ધરાવી હોય, 15 દિવસ થઈને ગાયબ થઈ જાય મહારાજ પાસેથી. મહારાજ દાન કરી દેતા હતા, પછી તપાસ કરી એટલે પછી તો એની એક આખી ટુકડી બનાવવામાં આવી, ભાઈ મહારાજ દઈ દે છે પણ કોને દે છે તો ખબર પડવી જોઈએ ને આપણને, કે મહારાજ દાન કોને કરી દે છે આવડું. એટલે એક ત્યાં આગળ કેમેરો મૂકવામાં આવ્યો, ઓલા ભાઈને તો ખબર હોય નહીં, એને તો રોજની ટેવ પડી ગયેલી, આવે જેને ચાખવાની ટેવ પડી ગઈ. આ જીવ છે ને કેમેરાથી બીવે પણ ભગવાનથી ના બીવે, ખબર નહીં હારું કેવું છે. એક આટલો કેમેરો લટકતો હોય તો બીક લાગે, પરમાત્માની બીક ના લાગે. એક આટલો આટલો 5 વર્ષનો છોકરો બેઠો હોય તો બીક લાગે, આવડા મોટા પરમાત્માની બીક ના લાગે. જીવની અણહમજન તો જો, જે પરમાત્મા રજે રજમાં છે એનો એને ભય નથી, જે સર્વસમર્થ છે એનો એને ભય નથી, અને અસમર્થ વ્યક્તિઓ છે, અસમર્થ આ કેમેરાઓ છે તો એનો એને ભય લાગે છે. હવે આને ખબર નહીં તે ભાઈ સીધા આમ ભગવાનને દંડવટે કરે, દંડવટ કરીને પગે લાગે, આમ બે કાને આમ કરીને આમ આમ કરે, સીધો ભગવાનનો આમ જે આગળનો કઠેડો હોય ને કૂદીને સીધા અંદર,
एक ज मिनिटनी अंदर भगवान ने खबर ने जेने दर्शन करे छे ने ए खबर नथी के आ भगवान छे कि नहीं आम पगे लागे बधु औपचारिक सीधो आम खेचीने ने तो अर्धी मिनिट में काम करीने बहार निकळवानुं होय ने खेचीने आम बहार निकळीने आम हाथ में ज आई जाय नानो दागीनो तो पाछी एक प्रदक्षिणा करीने हे प्रभु राजी रहेजो आवुं थाय हरि वचन અને હરી સ્મૃતિ સ્મૃતિ હોય તો વચન લોપાય જ નહીં કારણ કે એમ જ છે મારા મહારાજ ક્યાં નથી આર્યા મહારાજ અને હું જો આમ વર્તીશ મારા મહારાજને નહીં ગમે હું આમ બોલીશ બીજો કોઈ સાંભળે છે કે નથી સાંભળતો એ તો વાત જવા દો મારા મહારાજ તો સાંભળે છે એને નહીં ગમે હું આવું જોઈશ બીજો કોઈ નથી જોતો કે હું આવું જોઉં છું પણ મારા મહારાજ તો જોવે છે એને નહીં ગમે હું આવું સાંભળું છું બીજા કોઈને નથી ખબર હું સાંભળું છું પણ મારા મહારાજ તો સાંભળે છે હું આવો સ્પર્શ કરીશ બીજા કોઈને નથી ખબર કે મેં આ સ્પર્શ કર્યો છે પણ મારા મહારાજને તો ખબર છે મારા મહારાજ તો આવી રહ્યા સ્મૃતિ રહે એટલે વચન પડે સ્મૃતિની જેટલી વિસ્મૃતિ એટલું વચન લોપાય સ્મૃતિની જેટલી વિસ્મૃતિ હોય ને તો જીવને તો એવું છે મહારાજ કે જગન્નાથપુરીને વિશે અમે અગ્નોતેરા કાળમાં મૂર્તિને વિશે વાસ કરીને રહેતા અને ત્યારે મૂર્તિમાં રહીને પૂજારીના છળ કપટ અને ભક્તિભાવ બેયને જોતા બેયને જોતા ભક્તિ કરતા હતા પૂજારી અને છળ કપટ કરતા હતા એ મહારાજ મૂર્તિમાં રહીને જોતા પણ મૂર્તિ હતી એટલે નહોતી રહેતી ને મર્યાદા પણ જો બોલતા ચાલતા હોત તો કરી શકે કાંઈ એટલે ભગવાનને હંમેશા પ્રત્યક્ષ જે સમજે છે એનાથી ભગવાનના વચનમાં રહેવાય છે માટે હરિસ્મૃતિ અને હરિવચનને મુખ્ય રાખવું દરેકે વિચારીને પોતાની સામર્થ્ય પ્રમાણે આવી રીતે રહેવું તે બેમાં જેટલી કસર રાખે તેટલો તે ન્યૂન રહી જાય છે ખેતીમાં જેવું બિયારણ વાવવામાં આવે તેવું છેવટે તેને ફળ મળે છે તમારી સેવા દુર્લભ છે એમ સમજીને હું પ્રેમથી આટલી સેવા કરું છું મહારાજ કહે છે સંતોને ભક્તોને કે તમારી સેવા બહુ દુર્લભ છે એક નિષ્કુળાન સ્વામીની બહુ સરસ કડી છે જેમ ભૂપ ભામિની ભવંતજી રડવડે એકલી અરણ્ય ભૂપ ભામિની એટલે રાજાની રાણી મોટો રાજમહેલ છોડી અને જંગલમાં રખડતી હોય એ કેવી ભૂંડી લાગે આપણે બધા પતિવ્રતાની ભક્તિ કરીએ છીએ ને કે મહારાજ સર્વોપરી એ તો બરાબર છે પણ આપણી વૃત્તિ પણ પતિવ્રતા થવી જોઈએ એટલે સ્વામી અહીં લખે છે જેમ ભૂપ ભામિની ભવંતજી રડવડે એકલી અરણ્ય ભવન ભવન હીડે ભીખતી તેને વદવી વાગરણ્ય ઘેર ઘેર ભીખ માગતી ફરે લેજે બા દાતન ને દેજે બા રોટલો ગુરુજી કથા કરે છે ને દેજે બા દાતન અને લેજે બા રોટલો લો એક ભિખારણ આવી દાંતન વાળીને રાજાએ રાણી કરી દીધી દાંતન વેચવાવાળીને સારું કાજુ બદામ ખવડાવ્યો તો એ હુકાતી ગઈ હતી બહુ સરસ જોરદાર શરીર હતું પણ નહીં હુકાતી ગઈ રાજાને ચિંતા થઈ કરી મારી રાણી કેમ હુકાય છે પ્રધાનો બુદ્ધિવાળા ભેગા કર્યા કે ભાઈ મને આ મનગમતી રાણી મળી છે ને આ હુકાય છે આ કેમ હાલે પ્રધાનોને કે આનું રહસ્ય ખોળો એક બુદ્ધિવાળો પ્રધાન કે મને 6 મહિના હોપી દેવું પડે આ તમારે તો હું એને આ પાતળી થઈ ગઈ પાછી જાડી થઈ જાય અને એનું રહસ્ય ખોળી આપું પ્રધાનને ખબર હતી કે આ ક્યાંથી આવી છે એમ એટલે પ્રધાને એક ઓરડામાં એને બંધ કરી રોજ એને ત્યાં જમવાની થાળી મળી જાય અને ત્યાં 2-4 ગોખલા કરી દીધા અને એની અંદર છે ને થાળી તો આ કંઈ જમે નહીં પણ એમાં બટકું રોટલો પેલા ગોખલા મૂકે અને દાંતનોની એક ટોપલો મૂકી દે એટલે આને પેલી ટેવ ને લેજે બા દાંતન ને દેજે બા રોટલો એમ બોલીને પેલું દાંતન મૂકે ને રોટલો આપે રોટલો ઊભી ઊભી ખાય 6 મહિનાની અંદર તો આવી હતી એના કરતાં ડબલ જાડી થઈ ગઈ રાજા પાસે હાજર કરી પ્રધાને પ્રધાને હાજર કરી રાજા કે ભાઈ મારે રાજમહેલમાં રહી તું હું ચમત્કાર કરી આવ્યો તા જાડી થઈ ગઈ આટલી બધી કાંઈ ઔષધ કર્યું કાંઈ વૈદ્યની દવા કરી ઓલો કે કાંઈ વૈદ્યની દવા નહીં રાજાજી આને તમે પરણ્યા પણ આ તો દાંતનવાળી જ રહી છે હજુ એવી રીતે ભગવાનને મળ્યા પછી પણ ભગવાન રૂપી આટલી અમૂલ્ય સંપત્તિ હાથમાં આવ્યા પછી જેની વૃત્તિ ભગવાન સિવાય બીજે રહે છે ને એ આના જેવા છે દેજે બા રોટલો અને લેજે બા દાંતન જન્મો જન્મથી આપણને આવા દાંતન આપવાની રોટલા લેવાની ટેવ પડી છે તો આવા મેસૂબ કેમ ખવાય
મૂર્તિ તો મેસૂબ છે દાદા, મૂર્તિ મેસૂબ છે, ખાવાનું એ છે, પણ આપણને પેલો ઊભા ઊભા રોટલો ખાવાની ટેવ પડી ગઈ છે જન્મો જન્મની, એટલે શું થાય? એટલે મેસૂબ કોણ છે? મૂર્તિ, મહારાજની મૂર્તિ એ મેસૂબ છે. હા, ખાધે રાખો. તેમ હરિજનની વૃત્તિને જોઈએ પુરાણ પતિવ્રતાપનું, મહાસુખમય મૂર્તિ મહારાજની તે માહી ગરક રહેવું ઘનું. તેમ હરિભગતની વૃત્તિને પતિવ્રતાપણું જોઈએ, ભગવાનની મૂર્તિની અંદર ગરક રહેવો જોઈએ. હવે મહારાજ થોડી વાતને બદલે છે. પછી મહારાજ કહે છે કે હે સંતો, હે ભક્તો, તમારી સેવા બહુ દુર્લભ છે એમ સમજીને હું પ્રેમથી આટલી સેવા કરું છું. કઈ સેવા? વાતરૂપી સેવા. મહારાજે અમને સંતોને આજ્ઞા કરી, હરિભક્તો જેમ તમારી અન્નવસ્ત્ર કરીને સેવા કરે છે, એમ તમારે એની વાતો કરીને સેવા કરવી. તમારી બીજી કોઈ સેવા કરવાનો લાગ તો અમે જોયો નથી, એક પીરસવાનો લાગ જોયો, એટલે હું રોજ સંતોને અને હરિભક્તોને પીરસું છું. મહારાજને સેવા આટલી વાલી હતી. મહારાજ કે અમને બીજી સેવા તો તમે કંઈ દો નહીં, પણ રોજ સંતો ભક્તોને પીરસું, આ સેવા હું કરું છું. પોતાના ધન્ય ભાગ્ય વિના સંતોની ને હરિભક્તોની સેવા થતી નથી. જો આ સેવા કરવાવાળા જે છે ને, એની ઉપર મહારાજ બહુ રાજી થાય. મહારાજ પોતે પણ સંતો ભક્તોની સેવા કરતા. મહારાજ કહે છે પોતાના ધન્ય ભાગ્ય વિના જેને ભગવાનની, જેને સંતોની અને જેને હરિભક્તોની સેવા મળે છે ને, એના ધન્ય ભાગ્ય એને માનવા. એનું ફળ એને જે મળશે ને, કદાચ આજે કશું નહીં દેખાય, આજે જે સેવા કરતા હશે નહીં કરતા હોય ને, બે સમાન જ લાગશે. કોઈ સેવા માની લો કે મમત્વથી પોતાનું માનીને સેવા કરે છે, અને એક એવા છે કે કરે, એને વળી મૂળ હોય તો કરે ને, ક્યારેય નાય કરે. તો અહીંયા આગળ કાંઈ કોઈની ઉપર બંદૂક તો મૂકેલી નથી ને. માની લો કે આજે નીચે રસોડાની સેવા હોય, તો કાંઈ એવું છે કે લોયાધામની અંદર જે રસોડામાં આટલા કલાક સેવા કરે એને જ મંદિર આવવું એવું છે? યુવાનોની સેવા હોય તો એવું છે કે રાત્રે 2 વાગ્યા સુધી સેવા કરે એ લોકો જ મંદિરમાં એન્ટર, બીજા નહીં, એવું છે? એવું કાંઈ નથી. કાંઈ એવું છે કે ભાઈ આ પ્રકારે સંતો આટલી સેવા કરે એ જ સંતો અહીં, બીજા કોઈ નહીં, એવું છે? એવું કાંઈ નથી. અમારી માટે બંધન નથી, તમારી માટે નથી, બહેનો માટે નથી. પરંતુ વાત નક્કી છે, જે પોતાના ધન્ય ભાગ્ય માનીને અહોભાવથી જેટલી સેવા કરશે એનું ફળ એને એવડું મોટું મળશે, એવડું મોટું મળશે કે જ્યારે જેને નહીં કરી હોય ને, આળસુ રહ્યા હશે, પ્રમાદી રહ્યા હશે, નિષ્કાળજીવાળા રહ્યા હશે, બેદરકારીવાળા રહ્યા હશે, એ જોશે કોહો આવડી મોટી ડીશ આને, આવડું મોટું ફળ આને. હારું, અમે આરે જ બેસતા હતા તો કંઈક થયું નહીં એના જેવું. એનું કારણ એ છે, એને પોતાના ધન્ય ભાગ્ય માનીને કર્યું છે. ધન્ય ભાગ્ય આજે આપણે કેટલાયને અનુભવીએ છીએ કે આપણા પરિવારોની અંદર સેવા કરવાવાળા ભાઈઓ બહેનો, આપણને ખબર પડે આને સવાર 6 વાગે જોબે જવાનું છે, રાતે 2 વાગે તો આપણી ભેગા છે, હજુ આપણે તો બપોરે આરામ કરી લેશું, આ ક્યારે કરશે? કોઈ સ્ત્રી ભક્તો હોય તો એને સવાર તો જોબે જવાનું છે, આખો દિવસ જોબ કરવાની, જોબના 2 કલાકનો ટાઈમ મળ્યો ત્યારે આવીને સેવા કરવાની છે, આ ક્યાં જશે? એને ક્યારે આરામ મળશે? યુવાનો હોય, હરિભક્ત હોય, તો આજે અમે સાધુ છીએ, સંસારનો ત્યાગ કરીને બેઠા હોય, પણ ખબર તો પડે જ ને કે આ ક્યારે આરામ કરશે? એ જે સેવાનો લાભ મળ્યો એ ધન્ય ભાગ્ય માન્યા વિના ન થાય. ટાઈમ મળે ને ત્યારે તો બધાય સેવા કરે. શનિ રવિ રજા હોય ત્યારે બધાથી સેવા થાય, તોય બધાથી ન થતી, પણ ત્યારે તો થઈ શકે. પરંતુ જ્યારે સમય એવો હોય અને ત્યારે સેવા કરી લેવી, બહુ મોટી વાત છે. આપણા પિનાક ભગતને જુઓ ને, સોમ મંગળ ને બુધની જોબ નથી, એને ગુરુ શુક્ર શનિ રવિની જોબ છે. સોમ મંગળ બુધની જોબની ઓપોર્ચ્યુનિટી 2 થી 3 વખત આવી ગઈ. મને કે સ્વામી, મને ઈચ્છા જ નથી થતી લેવાની, કારણ કે મને એમ થાય છે કે જોબ લઈશ તો મારી સોમ મંગળ બુધની સંતોની સેવા જશે. એવરી વીકડેઝની અંદર 3 દિવસ એની સેવા અહીં હોય છે, કંઈ ને કંઈ જરૂર પડે જ છે. બહુ મોટી સેવા કહેવાય ને. બાકી જોબ મળતી હોય તોય ના કરવી, તોય ના લેવી. પગાર વધતો હોય તોય ના લેવો, કે સેવા કરવી છે તોય નહીં. કારણ એટલું જ છે કે સેવાનો ધન્ય ભાગ્ય મનાય છે, નહીં તો ન મનાય. ધન્ય ભાગ્ય એટલે સેવા જ્યારે મળે ને ત્યારે બહુ મોટા ભાગ્ય માનવા, બહુ દિવ્યતાથી સેવા કરવી, સેવા ઉપર પાણી ના ફેરવું. ઘણી વખત શું થાય, આપણે સેવા કરતા હોય ને,
હવે માની લો કે આપણે સેવા કરીએ છીએ ને કોઈ ખુરશે પાંચ જણ બેઠા છે, કેવી રીતે ધન્ય ભાગ્યતા આપણી તૂટે છે એની હું ખાલી દ્રષ્ટાંત દઉં છું. આપણી સમજણમાં કસર ક્યાં હોય? આપણે સેવા કરીએ છીએ ને પાંચ વ્યક્તિ બેઠા છે, એ આપણને જોવે છે કે આ લોકો સેવા કરે છે, જરૂર છે એને ખબર છે, છતાંય બેઠા છે. એટલે આપણે ત્યારે જે ચાર કે પાંચ જણ સેવા કરીએ છીએ એ જો એવો ત્યાં ગુણગુનાટ કર્યો કે છે કોઈને કંઈ પડી છે, એ જે થયું ને એ સેવા કરવાવાળા ના થવું જોઈએ. એને ખાલી એટલું જ વિચારવાનું, મહારાજની કેટલી મોટી દયા કે આ સેવા પડી છે, ક્યારની પડી હતી પણ મહારાજે મારા માટે જ રાખી, આટલા ભક્તો બેઠા છે પણ મહારાજને એ કોઈ ભક્તોની નજર જ ના પડવા દેવી. એ બધા સેવા કરે એવા જ છે પણ મહારાજ એના હૃદયમાંથી એને પ્રેરણા કરતા જ નથી, કારણ કે મહારાજે આ સેવા મારી માટે રાખી મૂકી હતી. ઓહો પ્રભુ, કેવડી મોટી તમારી દયા! એની જગ્યાએ સેવા કરવાવાળા પાસે સમજણ ના હોય તો એ શું વિચારે? ક્યારના આવ્યા હતા તો એમને આ ધોઈ નાખવું જોઈએ ને, સમજાય છે? ક્યારના એ આવ્યા હતા તો એને આ ટેબલ આમ મૂકી દેવું જોઈએ? ના ભાઈ, મહારાજે એને બતાવ્યું જ નથી, કારણ કે મહારાજને એમ છે કે તમને ચોખ્ખા કરવા છે, એ કરીને આવ્યા છે. એટલે એ લોકો વાટ જોવે છે કે તમે અમારી સ્થિતિ સુધી પહોંચી જાઓ, પછી હારે હાલીએ બધા. નહીં, આપણે પેલું પહાડ ચડતા હોય તો આપણે 500 પગથિયા ચડી ગયા હોઈએ ઉપર, બરાબર, તો આપણે વાટ જોઈએ કે આપણી પાછળવાળા આવ્યા છે, તો હવે પેલા નીચેથી ઊભા ઊભા કે લો ઓલા તો ઉપર બેસી ગયા છે, પણ એ તમારી વાટ જોવે છે. એમ જે ખુરશે બેઠેલા દેખાય, બરાબર, એને સેવા દેખાય છે, છતાં પણ એ જોયા કરે છે, પણ એ બેઠા જ રહે છે. સમજવું, એ બધા આગલા જન્મમાં બહુ કરીને આવ્યા છે ને, એટલે એ એવું વિચારે છે કે અમે બધા સમાન થઈ જઈએ. તો અમે આ સેવા કરવાવાળાને વિચારવાનું છે તો દિવ્ય ભાવ રહે, તો અહોભાવ રહે. પણ સેવા કરવાવાળો સેવા કરતો જાય અને નવરા બેઠેલાનો અભાવ લેતો જાય, જે નથી આવતા સેવામાં એનો અભાવ લેતો જાય, તેને એ અહોભાવથી સેવા ન કરી. એના કારણે થાય શું? સેવા કરીએ એનું ફળ તો મળે પણ 100% ના મળે, ટકા ગણા ઘટી જાય. અને આવી રીતે જો અહોભાવ ક્યારે રહે? આવું હોય તો જ રહે ને, આવું હોય તો જ રહે. માટે સેવા દિવ્ય ભાવથી કરવી, ધન્ય ભાગ્ય માનીને કરવી. એમ મહારાજ કે દુર્લભમાં દુર્લભ માનીએ છીએ, કેમ? જે અમે નિશ્ચય કરી રાખ્યો છે કે દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય તો તે સેવા છે. દુર્લભમાં દુર્લભ વસ્તુ સેવા છે. શ્રીહરિ આ પ્રમાણે વાતો કરતા હતા ત્યારે સંતો અને દરબારો બધા જમી રહ્યા, પછી દૂધ ભાત ને સાકર અપાર આપ્યા. જ્યારે સંતોએ ચડું કર્યું ત્યારે શ્રીહરિ પલંગ ઉપર આવ્યા, પછી થોડી વાર સૂતા ત્યારે સંતો સ્નાન કરીને આવ્યા. મહારાજ સૂઈ ગયા છે, સંતો સ્નાન કરીને પાછા આવ્યા છે. આવી રીતે 13 ગામની અંદર સભા કરીને મહારાજ બિરાજેલા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગર પંચમપુરમાં શ્રીહરિ જમ્યા, જમાડ્યા અને સત્સંગમાં વધવાની વાત કરી એ નામે 44મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.